હું પહેલાં આ પહેલાં પ્રોબ્લેમ થયો એ પહેલાં જે રૂટિનમાં કામ કરતો હતો એ કામ અત્યારે કરી શકું છું. પહેલાં હું નહોતો કરતો, જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે મને પલાઠી પણ વાળી શકતો નહોતો, ચાલી પણ નહોતો શકતો. કંઈ પણ મૂવમેન્ટ મારે કરવી હોય, કંઈ પણ કાર્ય કરવું હોય, ઘરનું સામાન્ય બી કામ કરવું હોય તો હું કરી શકતો નહોતો. અત્યારે દરેક પ્રકારના કામ કરું છું, એક્ટિવા પણ ચલાવું છું. એક્ટિવા તો હું ચલાવી જ શકતો નહોતો, અત્યારે એક્ટિવા ચલાવું છું, મને કોઈ તકલીફ છે નહીં. વિડીયો કો લાઈક કરે, હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન જરૂર પ્રેસ કરે, હમારી ન્યૂ વિડીયો સબસે પહેલે દેખને કે લિયે. મારું નામ સુરેશભાઈ પરમાર છે, મારી ઉંમર 56 રનિંગ છે. હું અમદાવાદ ખાતે ગોમતીપુર વિસ્તારમાં રહું છું. મને જમણા પગે આખો પગ ખેંચાતો હતો અને એના કારણે હું કોઈ પણ પ્રકારનું કામ કરી શકતો હતો નહીં. મને એક બે મિત્રો દ્વારા મને જાણ થઈ કે ભાઈ લિવવેલ હોસ્પિટલમાં હિતેશભાઈ પટેલ બહુ સારી સારવાર આપે છે અને મને એમણે, મેં ભગવાનને તો જોયા નથી પણ એ ભગવાનથી બી અધિક મને એકદમ સારું કરી દીધું છે અને એમનો હું જેટલો બી આભાર માનું એ બહુ જ કમ છે. અમે ગયા ત્યારે રિસેપ્શનિસ્ટમાં જે બેન હતા એ પણ બહુ અમને સારી રીતે વ્યવસ્થિત અમને સહકાર આપ્યો અને હિરલબેન કરીને ત્યાં હતા, એમની પણ રૂબરૂ મુલાકાત લીધી. તો હિરલબેને મને એટલું જોરદાર આશ્વાસન આપ્યું કે સુરેશભાઈ તમે ચિંતા ના કરો, તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે, એકદમ તમે રિલેક્સ થઈ જશો અને દોડતા થઈ જશો. અને પછી એના પછી હું હોસ્પિટલની અંદર ડૉક્ટર સાહેબને મળ્યો, હિતેશભાઈ પટેલ સાહેબને, તો એમણે મને ઓપરેશન થિયેટરમાં પણ લઈ ગયા. ત્યાર સુધીનો એટલો જોરદાર બિહેવિયર હતો કે ના પૂછો વાત. એમણે મને એકદમ એ જે દિવસે ઓપરેશન કર્યું એ જ દિવસે મને એકદમ કલાક પછી એ આવ્યા તો મને કે સુરેશભાઈ ચાલો. તો મેં કીધું સાહેબ હજુ તો મારું ઓપરેશન, પણ મને એમણે કહ્યું કે તમે ચાલો. તો હું એકદમ જાણે મને કંઈ પ્રોબ્લેમ જ ના હોય એ ટાઈપનું મને આરામ થઈ ગયો છે અને લિવવેલ હોસ્પિટલનો હું ખૂબ જ આભારી છું. આ સારવાર કરાવ્યા પછી 7 મહિના પછી મને એકદમ આરામ છે અને આ હોસ્પિટલને હું બધા દર્શક મિત્રોને પણ હું કહું છું કે આ હોસ્પિટલની મુલાકાત લો, તમારા જે કંઈ પ્રોબ્લેમો હશે એ હિતેશભાઈ પટેલ સાહેબ દ્વારા સોલ્યુશન આવી જશે. હું પહેલાં આ પહેલાં પ્રોબ્લેમ થયો એ પહેલાં જે રૂટિનમાં કામ કરતો હતો એ કામ અત્યારે કરી શકું છું. પહેલાં હું નહોતો કરતો, જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે મને પલાઠી પણ વાળી શકતો નહોતો, ચાલી પણ નહોતો શકતો. કંઈ પણ મૂવમેન્ટ મારે કરવી હોય, કંઈ પણ કાર્ય કરવું હોય, ઘરનું સામાન્ય બી કામ કરવું હોય તો હું કરી શકતો નહોતો. અત્યારે દરેક પ્રકારના કામ કરું છું, એક્ટિવા પણ ચલાવું છું. એક્ટિવા તો હું ચલાવી જ શકતો નહોતો, અત્યારે એક્ટિવા ચલાવું છું, મને કોઈ તકલીફ છે નહીં. હું દરેક દર્શક મિત્રોને વિનંતી કરું છું કે તમને મારા જેવી તકલીફ હોય તો ચોક્કસ આપ લિવવેલ હોસ્પિટલનો સંપર્ક સાધજો. ત્યાં એમનો સ્ટાફ, લિવવેલ હોસ્પિટલનો સ્ટાફ તથા ત્યાંના જે ડૉક્ટર મિત્રો છે એ પણ બહુ ખૂબ સારી રીતે તમને સારવાર આપશે અને તમને મારા જેવું જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન આવી જશે. સર, મને જે દુખાવા થયો એ દિવસે મને એવું થતું હતું કે હવે જિંદગી જીવવા જેવી લાગતી નથી. હું આપઘાત કરવા માટે હું પ્રયત્ન કરતો હતો, પણ પછી હું અહીંયા ડૉક્ટર સાહેબના ત્યાં આવ્યો અને હિતેશભાઈ પટેલ સાહેબને મળ્યો તો એમણે કહ્યું કે કંઈ ચિંતા ના કરો, તમને એકદમ આરામ થઈ જશે અને અત્યારે જે તમારી સામે સુરેશભાઈ ઊભા છે એ ક્રેડિટ ગોડ ટુ હિતેશ પટેલ સાહેબ, આમના જેવા કોઈ ડૉક્ટર જ નથી લિવવેલ હોસ્પિટલમાં અને એમણે મને અત્યારે સારો નર્સો કરી દીધો છે અને હું અત્યારે બધી જ મારી રૂટિનની પ્રક્રિયાઓ છે એ આરામથી હું કરી શકું છું. લિવવેલ હોસ્પિટલમાં આવતા પહેલાં મને લોકોએ એવું કહ્યું હતું કે ભાઈ આ કમરનો પ્રોબ્લેમ છે, મણકાનો પ્રોબ્લેમ, મણકાનું ઓપરેશન કદાપી ન કરાવાય, કારણ કે કરાવશો તો તમે બહુ તકલીફમાં મુકાઈ જશો. કારણ કે એ મણકાના ઓપરેશનથી તો તમે બેડ રેસ્ટ જ સંપૂર્ણ થઈ જશો તથા કોઈ રૂટિન કાર્ય કરી શકશો નહીં. પણ મને લિવવેલ હોસ્પિટલમાં આવવાથી એટલો ફાયદો થયો કે મને કોઈ પ્રોબ્લેમ જ થયો નથી અને હું સર્વે દર્શક મિત્રોને એટલું જણાવું છું કે કમરનો કે મણકાનો કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અચૂક સારવાર કરાવો, કોઈ પ્રોબ્લેમ થતો નથી. મારા અનુભવ મુજબ હું એ કહેવા માગું છું કે આપણે સારવાર કરાવવી જોઈએ. હું
દિલથી લિવેલ હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબને હું ધન્યવાદ આપું છું કે તેઓએ મને જે પહેલાંની પરિસ્થિતિ હતી, જે મારી દુખાવાની પરિસ્થિતિ, એમાંથી ઉગાર્યો, મને નવું જીવનદાન આપ્યું છે. એવું કહીશ તો હું ખોટો નથી, કારણ કે એમણે જે મને દિલથી સારવાર કરી છે એ ખરેખર અથા યોગ્ય છે. અને હું અત્યારે બધી જ મારી રૂટીન લાઈફ છે એ સ્ટાન્ડર્ડ જીવી રહ્યો છું. ભગવાનને તો મેં જોયા નથી, ફરીવાર હું કહું છું કે મેં ભગવાનને જોયા નથી, પણ હિતેશભાઈ પટેલ સાહેબ ભગવાનના રૂપમાં હું માનું તો કોઈ ખોટું નથી. અને લિવવેલ હોસ્પિટલના સ્ટાફ મિત્રોનો તથા ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું.